सब्सक्राइब कीजिए हमारे चैनल को और बेल आइकन को दबाइए हमारी लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए। સુગુંદણી ગામને લોકોપયોગી થાય માટે લોકાર્પણ આજે થઈ રહ્યું છે અને સાથે સાથે આ સર્વરોગ નિદાન કેમ્પ હનુમંત હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓના સહયોગથી થઈ રહ્યો છે અને સાથે ભાવનગર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર પણ થઈ છે। આ ત્રિવિધ કાર્યક્રમને પૂજ્ય બાપુ અને સંતોના વરદ હસ્તે અહીંયા ખુલ્લો મુકાઈ રહ્યો છે અને આપણે તાળીઓના ગડગડાટથી બજાવી દઈએ। શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન મંગલ હારી મંગલ દ્રવ સુદશરથ સ્વર્ગસ્થ માધુ બાપાની પ્રથમ પુણ્યતિથિએ એમના ગામમાં બીજાની સેવા માટે જે કાર્યક્રમો યોજાયા, પહેલાં તો એમની સેવાવૃત્તિવાળી ચેતનાને નમન અને આ કાર્યક્રમમાં પધારેલા મંચ પર વિરાજિત બારડાથી પધારેલા પૂજ્ય માન બાપુ ગુદડિયા બાપુ, ચલાણાના પ્રતિનિધિ તરીકે વલ્કુ બાપુના આશીર્વાદ લઈને આવેલા મહાપુરુષ મહામંડલેશ્વર 108 અમારા સાધુ સમાજના અખીગઢના માનસિક પૂજ્ય વસંતદાસજી બાપુ, અમે તલગાજડાના બધા જ સાધુઓના છોકરાઓ જેમને કાકા કહીને બોલાવીએ છીએ, એવા પૂજ્ય નાના કાકા જસુભાઈનું સ્મરણ થાય સ્વાભાવિક, એમના સત્કર્મોનું સ્મરણ થાય, રાજભાઈ હનુમંત હોસ્પિટલના સૌ તબીબીઓ, માધુ બાપાનો પરિવાર, અન્ય સૌ મહાનુભાવો। માધુ બાપાની સાથેનો પરિચય તો થોડો ખરો, થોડો મૂળમાંથી વાત કરું તો એટલું જ કહું કે આ ગામના અને તલગાજડાના અમારા પરમ પૂજ્ય દુલેરાય આણંદજી રાજ્યપાલ દુલા દાદા, એમના મોટા ભાઈ ગૌરી દાદા રાજ્યપાલ, એમનું આ ગામ, એમના પરિવાર, અમુક કાકા અને કાકાને બધા જ, મારો એમની સાથેનો નાતો એ રીતનો કે દુર્ગાજરડાના અમારા દુલેરાય દાદાની વાડીમાં અમારે રોજ નાવા જવાનું અને ગૌરી દાદા જો ત્યાં આગા હોય તો એની પાસે બેસીને એ કંઈક રામાયણની વાતો કરે એ સામનો, એ ગૌરી દાદા રામાયણના એક જાણતલ મહાપુરુષ હતા, એ નાતે એ મારા માટે વિશેષ પૂજનીય છે, એમના ગામમાં આવવાનું થયું અને એ માધુભાઈનો આ પરિવાર એના ગામમાં આવો રૂડો કાર્યક્રમ યોજે, 5-6 વખત છોકરાઓ આવેલા પણ મારી કંઈક અનુકૂળ મારું 2 મહિનાનું મૌન
હતું અને મૌન પૂરું થયા પછીનો આ પહેલો કાર્યક્રમ છે. આમ જેને આગળથી વચનો અપાયેલા હોય એ કાર્યક્રમો મૌન દરમિયાન પણ બે મહિનામાં મેં કઈ વચન અપાયું હોય એને નક્કી કોઈને વચન નથી આપ્યું, કથા તો હું ગાઉં છું, પણ સેન્જળમાં આજે એક વાગે મેં મૌન પૂરું કર્યું અને ત્યાર પછીનો પહેલો કાર્યક્રમ છે. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારી બાબામાં મેં બે ત્રણ વસ્તુ જોઈ તે આપને કહું. એમની દરબારની વાડી એ તો બહુ જૂની વાડી, એમની સામે અમારા સાધુઓના બાળકો માટે રામકથા થાય, એમાંથી જે રાશિ એકત્રિત થાય એમાંથી બાળકોને ભણવા માટેની કંઈક વ્યવસ્થા થાય, અને માધુ બાપાની વાડીની સામેનો ભાગ સાધુ સમાજે લીધો, ત્યાં કૈલાસ ગુરુકુળ છે, એટલે અવારનવાર હું ત્યાં જાઉં નીકળું. અને ઉમેશભાઈએ કહ્યું તેમ કે 98 વર્ષ સુધી સક્રિય થાય પાણી વાળતા હોય, વચ્ચે વચ્ચે જ્યારે એને અનુકૂળ પડે ત્યારે તલગાજળ આવે, બેસે, ચા પાણી પીવે. એની ચાર વસ્તુ મારે આપને કહેવી છે, તમે જાણતા જો, પણ એક સાધુ તરીકે મને જે લાગે તે હું કહું. આ માણસમાં સાદગી બહુ, એની એ જ ગોઠણ સુધીની ધોતી, એનું એ જ જાડવું એવું કફની ચપ્પલ જેવું કંઈક પહેરે, એની સાદગી બહુ જ આકર્ષક હતી. બીજું એનો સ્વાશ્રય, જાત મહેનત આ માણસની લીધો, અને છેક સુધી એમની તંદુરસ્તી સચવાઈ ગઈ. આવે ત્યારે હું કહું કહું મધભાઈ શું હમણાં ચાલે, તો તું પાણી વાળીએ છીએ આ અંશ એનું શબ્દ, અને કોઈ પણ મહેમાન જાય એટલે જોવાય કે એ પાણી વાળતા હોય, એટલે એનો સ્વાશ્રય, સાદગી, સ્વાશ્રય. અને સ્વદેશી શબ્દ એટલા માટે વાપરું છું કે આપણી ગ્રામ્ય રીતભાત, આપણી ગામડાની જે આપણા સંસ્કારો છે એ માધુ બાપામાં પૂરેપૂરા આપણને દ્રષ્ટિગોચર થાય. એમણે કહેવાયું કે રોટલો બહુ મોટો, આ બધા જ રાજકીય વડીલ જસુભાઈ તો ખાસ એમના એમના મિત્ર રહ્યા, પણ મહુવામાં હું રહેતો હતો ત્યારે પણ માધુ બાપા 15 દિવસે મહુવા આવે, બેસે, આનંદ કરાવે, ગુરુકુળ આવ્યો એવું કહેરાવે, એટલે એનો સ્વાશ્રય, એમનું ગ્રામ્યપણું, એની સાદગી, આ બધું બહુ જ. અને એ જે દરબારી વાળી સાહેબ એ વખતે તે એનો મહિમા, એ વાડીનું અત્યારે તો તમે જોવા જાઓ તો કાંઈનું કાંઈ છે બરાબર, પણ એ માણસમાં જરાય એક અહંકારનો છાંટો મેં નથી જોયો. આ માણસને એમ આ માણસ જીવ્યો પુનર્ની ગૌરવ લઈ શકે, અને એ ગૌરવ અકબંધ રહે એટલે એના છોકરાઓએ પોતાના મૂળ ગામને યાદ રાખીને આવો એક સુંદર સેવાના પ્રકલ્પો યોજ્યા. સ્વર્ગીય આદરણીય જસવંતભાઈ આપણા બધાના મુરબ્બી, એમનો પણ સ્નેહાદર મને બહુ મળ્યો. એમની સેવાકીય પ્રવૃત્તિમાં નૈતમાં ઘણા અમે 2-3 આ નિદાન કેમ્પો કર્યા જેમાં હું હાજર રહી શક્યો છું. તો આ ગામમાં માધુ બાપાના સ્મરણમાં આવો એક પરોપકારનો, આપણે ત્યાં એક શ્લોક છે સુભાષિતનો, પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાય સદૈવ કાર્ય. સંસ્કૃત સુભાષિતકાર કહે કે આ વૃક્ષો છે પરોપકાર માટે ફળ આપે છે. એથી કેટલું દૂર છે આપણું મજાદર કાગબાપુ કહે કે જાડવાનું ફળ નથી ખાતા, કારણ કે ઉપકારી એનો હાથમાં નહીં, પરોપકાર માટે જીવે છે. પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ નદ્ય, નદીઓ પરોપકાર માટે વહે છે. અને એનું જાણે સંસ્કૃતમાંથી બિલકુલ લોકબોલીમાં ભાવાંતર અને ભાષાંતર કરતા હોય એમ ભગત બાપુ કહે છે, નદીઓ પોતાનું જળ નથી પીતી, ઉપકારી એનો આત્મા વિભ, પરોપકારાય વિભાતિ સૂર્ય,
આ સૂર્ય પરોપકાર માટે ઉગે છે, જેનામાં નદીની જેમ વહેવાના સંસ્કારો છે, જેનામાં વૃક્ષની જેમ પોતે તડકા સહિત બીજાને છાંયો આપવાનો સ્વાભાવિક ગુણધર્મ છે, અને જેનામાં સૂર્યની જેમ જીવીને, સૂર્ય તો આખી પૃથ્વીને કવર કરે, પૃથ્વી ક્યાં બ્રહ્માંડોના કેટલા ગ્રહણ, આપણા સૌરમંડળનો જે સૂર્ય છે એ કેટલાને પ્રભાવિત કરે છે, આવા તો કેટલાય સૂર્યો છે, પણ આપણો જે સૂર્ય છે એ બધાને જીવતા રાખે છે, એમ જેનામાં મારું જે થવું હોય તે થાય, પરંતુ બીજો જીવવો જોઈએ, બીજો સંપન્ન થવું જોઈએ, બીજો પ્રસ્થાપિત થવું જોઈએ, આવી જે સૂર્યની પરોપકારિતા હોય એની જેમ જે જીવતા હોય, સેવા નાનકડી હોય કે મોટી હોય એ એટલું બધું મહત્ત્વનું નથી, સેવા સેવા છે, પણ સેવા વૃત્તિ મહત્ત્વની. કોઈ મોટી હોસ્પિટલ બંધાવી દે એ પણ સેવા છે, અને કોઈ ગામડાના એક ગરીબ દર્દીને એને દવાના પૈસા આપી દે એ પણ એક સેવા છે, એટલે સેવા વૃત્તિ. અને અમારા રામાયણમાં તો લખ્યું છે કે ધર્મ ઘણા છે, ધર્મની અનેક પરિભાષાઓ ઇવન રામાયણે પણ આપી છે, પરંતુ એમણે એમ કહ્યું કે કઠિનમાં કઠિન આ જગતમાં કોઈ ધર્મ હોય તો સેવા ધર્મ કઠિન જગદામાં. સેવા ધર્મ એ અત્યંત કઠિન ધર્મ છે, અને એવા સેવાના યજ્ઞો ગામડે ગામડે થતા હું બહુ રાજી થયો કે સ્નાનાગાર બનાવ્યું, સ્મશાન ગૃહમાં સૌને બેસવાની વ્યવસ્થા કરી, પાણીનું પરબ આવ્યું, એમની વૃત્તિમાંથી નીકળેલું, ને એના છોકરાઓએ પરંપરા સાંભળી રહી છે, હું ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આવી શક્યો એનો આ છોકરાઓને તો બહુ ન ઓળખું, પણ કોઈ ઓળખાણ આપે ત્યારે ખબર પડે કે આ માધવ બાપાના, માધવ બાપા તો અત્યારે બોલું છું ત્યારે પણ દેખાય છે, એ માણસ આવ્યું છે. વિશેષ કંઈ નહીં કહેતા, મારે નીકળવાનું છે, અવિવેક થાય તો ક્ષમા કરજો, 5 મિનિટ માટે મારા અમુક કાકાને ત્યાં જઈ નીકળી જાય. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.